નમસ્કાર મિત્રો, એજ્યુગેટી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે ધોરણ 11ની અંદર દોલન નામનું ચેપ્ટર શરૂ કરેલું છે. અગાઉ આપણે પ્રસ્તાવના સ્વરૂપે લેક્ચર મૂકેલું છે, એ તમે ના જોયું હોય તો તમે જોઈ લેજો. આજે આપણે આગળ જવાના છીએ. તો આજનો જે ટૉપિક છે એ છે સ્થાનાંતર અને આવર્તીય વિધેય. આ બે ટૉપિક વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો કાલે જે ચર્ચા કરી છે એમાં આપણે જોયું હતું કે દોલિત ગતિ શું છે અને આવર્ત ગતિ શું છે. એની અંદર જ્યારે કોઈપણ પ્રકારની ગતિ હશે તો એની અંદર તમે જોશો તો પદાર્થ એ ગતિ કરશે તો એનું કોઈક ને કોઈક જગ્યાએ સ્થાનાંતર થતું હશે. આજે સ્થાનાંતરની આપણે વાત કરવાના છીએ. નોર્મલી શું હોય છે, સ્થાનાંતર એટલે સ્થાન જે ખસતું હોય એ સમયની સાપેક્ષે પદાર્થનું સ્થાન એ આપણે જોતા હોઈએ છીએ, બરાબર છે. પરંતુ દોલક અથવા તો તરંગની વાત કરવા માટે જઈએ તો સ્થાનાંતરને આપણે અલગ અલગ કોન્સેપ્ટની અંદર વિચારી શકીએ છીએ. તો કઈ કઈ રીતે આપણે સ્થાનાંતર લઈ શકીએ છીએ એ જ આપણે આજે જોવાનું છે. ઓકે, તો સ્થાનાંતર એટલે શું? તો સ્થાનાંતર એટલે કોઈપણ નિયત બિંદુ છે એ નિયત બિંદુથી દોલકનું અંતર કેટલું છે એને આપણે દોલકનું સ્થાનાંતર કહીએ છીએ. શું લખાય એને? નિશ્ચિત બિંદુથી, નિશ્ચિત બિંદુથી દોલકના અંતરને દોલકનું સ્થાનાંતર કહે છે. પરંતુ આની અંદર સમય પણ મેટર કરે છે. નિશ્ચિત બિંદુથી જ્યારે દોલકનું અંતર જતું હોય ત્યારે એનો સમય પણ નિશ્ચિત જ હોવો જોઈએ. તો આપણને ખ્યાલ આવી જાય કે સ્થાનાંતર શું છે, તો નિશ્ચિત બિંદુથી દોલકનું કેટલું અંતર છે પણ નિશ્ચિત સમયની અંદર આપણે અંતરને ધ્યાનમાં રાખવાનું છે. પણ થાય છે શું કે જ્યારે આપણે સ્થાનાંતરની વાત કરવા જઈએ તો આપણે શું કરીએ છીએ કે અંતરને ધારો કે આપણે એક્સ તરીકે લખીએ અને સમયને ટી તરીકે લખીએ, તો માત્ર સમય અને અંતરના સ્વરૂપે જે હોય છે એને આપણે સ્થાનાંતર ગણીએ છીએ. પરંતુ મિત્રો એવું નથી. તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે હું સાદું લોલક લઉં છું. શું લઉં છું? સાદું લોલક. તો સાદા લોલકની અંદર આપણને ખ્યાલ છે કે તમે જોશો તો આ પ્રમાણે દ્રઢ આધાર છે, એની અંદર નીચે એક દળવિહીન દોરી વડે પદાર્થ લટકાવેલો છે. તો જ્યારે આ પદાર્થને હું એ જગ્યા ઉપરથી, આ એ જગ્યા કઈ છે? નિયત બિંદુવાળી જગ્યા છે, એને હું અહીંથી ઉઠાવી અને આ જગ્યા પર લાઈને મૂકું છું. ધારો કે આ બી સ્થાન છે. તો આ જે અંતર છે એ આપણને ખ્યાલ છે કે એ જે બિંદુ છે એ શિરોલંબને થીટા જેટલા ખૂણા આગળ આપણે એને ખસેડેલું છે. તો જે બ્લોક છે, બોબ છે આપણો ગોળો, એને આપણે કેટલું અંતર ખસેડ્યું છે? તો થીટા જેટલા કોણે ખસેડેલું છે. તો જેમ જેમ સમય જાય છે, શું જાય છે મિત્રો? જેમ જેમ સમય જાય છે તેમ તેમ એનું જે સ્થાન છે બી આગળ સી આગળ ડી એ પ્રમાણે સમયની સાથે બદલાય છે. તો સ્થાનાંતર તો થયું, પરંતુ એ સ્થાનાંતર એ અંતર એક્સના સ્વરૂપમાં આપણે લખતા નથી. પરંતુ કયા સ્વરૂપે લખેલું છે અહીંયા? તો તમે થીટાના સ્વરૂપે લખેલું છે. આમ સ્થાનાંતર એ માત્ર ને માત્ર એક્સ અને ટીના સમય ટીના ફોર્મમાં હોય એવું જરૂરી નથી. તમે જોઈ શકો છો કે સાદા લોલકની અંદર પણ સ્થાનાંતર કોના સ્વરૂપમાં છે? થીટાના સ્વરૂપમાં આપેલું છે. ખ્યાલ આવી ગયો? બીજું એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે તમારી પાસે એક દિવાલની સાથે બાંધેલી સ્પ્રિંગ છે અને સ્પ્રિંગ છે એના બીજા છેડે આપણે એક બ્લોક મૂકેલો છે. આ જે બ્લોક છે એને નિયત બિંદુથી ધારો કે આપણે આમ ખસેડીને આગળ લઈ જઈએ અથવા દબાવીને નજીક લાવીએ છીએ, તો શું થશે? એનું સ્થાન બદલાશે. તો સ્પ્રિંગના કિસ્સામાં સ્થાનાંતરને શું ગણવામાં આવે છે? તો સ્થાનાંતર એ આ જે બ્લોક છે તમારી પાસે એનું દિવાલથી, કઈથી? દિવાલથી અંતર કેટલું ખસે છે, કેટલું નજીક ગયો અને કેટલો દૂર ગયો એને જ આપણે એનું સ્થાનાંતર તરીકે ગણીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આગળ બીજું એક ઉદાહરણ લઈએ આપણે. ધારો કે તમારી પાસે એક એસી પરિપથમાં, કયા પરિપથમાં? એસી પરિપથની અંદર કેપેસિટરને શું કરીએ છીએ મિત્રો? આપણે કેપેસિટરને લાગુ પાડેલો વોલ્ટેજ છે,
તો જ્યારે કેપેસિટરને આપણે વોલ્ટેજ લાગુ પાડીએ છીએ તો આ જે વોલ્ટેજ છે પહેલાં તો ધ્યાન રાખવાનું છે, પરિપથ કેવો છે? એસી પરિપથ છે. અને જ્યારે કેપેસિટરને આપણે વોલ્ટેજ લાગુ પાડીએ છીએ ત્યારે આની અંદર જે સ્થાનાંતરની ઘટના આપણને જોવા મળશે, કોના સ્થાનાંતરની? વોલ્ટેજના વધઘટની. કેમ? કેપેસિટર ચાર્જ થશે પછી વોલ્ટેજ વધી જશે, કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે એ પ્રમાણે એમાં ફેરફાર આવશે. ખ્યાલ આવી ગયો? તો એની અંદર જે સ્થાનાંતર હશે એ કેપેસિટરનો જે વોલ્ટેજ છે એ સમયની સાથે કઈ રીતે બદલાય છે, આને ધ્યાનમાં રાખીને આપણે સ્થાનાંતરની વાત કરવા માટે જઈએ છીએ. તો આમ આપણે જોયું કે સાદા લોલકમાં સ્થાનાંતર થીટાના ફોર્મમાં હતું. સ્પ્રિંગની અંદર દિવાલથી બ્લોક છે એ કેટલું આગળ ખસે છે એ મુજબ આપણે સ્થાનાંતર ગણીએ છીએ. કેપેસિટરમાં બદલાતા જતા વોલ્ટેજ કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે જ્યારે બદલાય છે વોલ્ટેજ એને આપણે સ્થાનાંતરના સ્વરૂપમાં લઈએ છીએ. ધારો કે હું એક બીજું ઉદાહરણ લઉં છું કે ધ્વનિનું, કોનું મિત્રો? ધ્વનિનું હવામાં પ્રસરણ. તો આ જે ઘટના છે એમાં થાય છે શું? તો જ્યારે હવાની અંદર, ધારો કે આ છે તમારી પાસે હવા, તો જ્યારે હવાની અંદર કોઈપણ ધ્વનિ દાખલ થશે એ સમયે આ જે કણ છે એ શરૂઆતમાં ખુલ્લા ખુલ્લા અંતરે હતા, દૂર દૂર હતા, પરંતુ જ્યારે ધ્વનિ એન્ટર થાય છે ત્યારે અંદર શું થાય છે? સંગનન વિગનન જેવી ઘટના ઉત્પન્ન થાય છે. એનો મતલબ કણો છે એકબીજાની નજીક આવી જશે, એટલે એકદમ નજીક આવી જશે, અથવા તો અમુક જગ્યા હશે કે જ્યાં કણો પોતાનાથી દૂર તરફ ખસી જતા હશે. તો તમે જોઈ શકો છો કે હવામાં જ્યારે ધ્વનિ એન્ટર થાય છે એ સમયે જે કણો છે એમના દબાણની અંદર ફેરફાર થાય છે, અને જ્યારે સમયની સાપેક્ષે દબાણના ફેરફાર થાય છે, જેમ જેમ દબાણ બદલાશે એમ તમારા કણ ખસે છે. એનો મતલબ સ્થાનાંતર તો થયું છે. જુઓ, સ્થાનાંતર તો દરેક કિસ્સામાં થાય જ છે, પરંતુ સ્થાનાંતરને આપણે અંતર અને સમયની સાપેક્ષે લેતા નથી. અહીંયા કોની સાપેક્ષે લઈશું? તો જેમ જેમ સમય, શું લખું છું અહીંયા? જેમ જેમ સમય આપણે બદલીએ છીએ તેમ તેમ હવાની અંદર ધ્વનિનું જે પ્રેશર હશે એ સમયની સાપેક્ષે શું થાય છે મિત્રો? બદલાય છે. તો ડીપી બાય ડીટી, હવાની અંદર જ્યારે ધ્વનિ જાય છે ત્યારે એની અંદર સ્થાનાંતર આપણે ડીપી બાય ડીટી સ્વરૂપે લેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો છે આપણને? ત્યાર પછી એક ત્રીજું ઉદાહરણ લઈએ આપણે, એક કે ધારો કે આપણી પાસે વિદ્યુત ચુંબકીય તરંગ છે. શું છે મિત્રો? વિદ્યુત ચુંબકીય તરંગ. આ કિસ્સામાં શું થાય છે? તો પહેલાં તો 11મા ધોરણની અંદર આ જે કોન્સેપ્ટ છે વિદ્યુત ચુંબકીય તરંગ એ તમારે હાલમાં આવતો નથી. થોડીક તમને એના વિશે કહી દઉં કે કોઈ પણ તરંગ છે, જેમ કે પ્રકાશની વાત કરવા જઈએ તો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એટલે એમાં શું હોય છે? તો પ્રકાશની અંદર વિદ્યુત તરંગ પણ હોય છે અને ચુંબકીય તરંગ હોય છે, અને એમની પ્રસરણની દિશા એ ત્રણેય એકબીજાને લંબ હોય છે. એટલે તમારું જે પ્રકાશ હશે એ કઈ રીતે ગતિ કરશે? તો પ્રસરણની દિશા, ધારો કે આ દિશામાં હોય તો એનું વિદ્યુત તરંગ જે એક્સ દિશામાં ગતિ કરે છે, ચુંબકીય તરંગ હશે એ બહારની દિશામાં, બહારની જે દિશા હોય છે એ દિશાની અંદર ગતિ કરે છે. આમ ખ્યાલ આવી ગયો? અને પ્રસરણની દિશા, તો તમે જોશો વિદ્યુત તરંગ છે, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણની દિશા એકબીજાને કેવા છે મિત્રો? તો એકબીજાને લંબ છે. કેવા છે મિત્રો? એકબીજાને લંબ છે. તો આ કિસ્સામાં વિદ્યુત ચુંબકીય તરંગ છે એ પણ પોતાનું સમયની સાપેક્ષે સ્થાન બદલે છે, પરંતુ આપણે શું લઈશું? તો સ્થાનાંતરની ઘટનામાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે બદલાય છે? જે રીતે બદલાતું હોય એને જ આપણે સમયની સાપેક્ષે સ્થાનાંતરના ચલ તરીકે લેવાનું છે. બરાબર છે? એક સિમ્પલ ઉદાહરણ આપીએ આપણે. સિમ્પલ ઉદાહરણ કયું લઈએ આપણે? કે ધારો કે આપણી પાસે એક સુરેખ પથ છે. આ સુરેખ પથની અંદર ધારો કે એક બોલ આપણે મૂકેલો છે. આ તો સામાન્ય જે આપણે કહીએ છીએ સ્થાનાંતર એની વાત કરીએ, બરાબર છે? તો આ બોલ છે એ નિયત બિંદુથી, આ નિયત બિંદુ છે એનું, ધારો કે એ બિંદુ છે, એ સમયની સાપેક્ષે સુરેખ પથ પર પોતે ધારો કે આટલું અંતર કાપે છે અને આ જગ્યા પર આને ઊભો છે.
તો જેમ જેમ સમય જશે, ટી જેટલો સમય જશે, તો પોતાનું સ્થાન નિયત બિંદુથી કેટલું અંતર કાપેલું છે? ધારો કે આ 5 કિલોમીટર જેટલું અંતર કાપેલું છે. તો આને જ આપણે શું કહીએ છીએ? સ્થાનાંતરની ઘટના તરીકે ઓળખીએ છીએ. તો આ તમામ બાબતોને આપણે જો સમરાઇઝ કરીએ તો આપણે સ્થાનાંતરને અલગ અલગ ફોર્મમાં જોયું. પહેલાં શું કહ્યું કે સ્થાનાંતર એ અંતર અને સમય એની સાપેક્ષે આપણે જોઈ શકીએ છીએ. સાદા લોલકમાં શું વાત કરીએ આપણે કે ભાઈ હશે તો સ્થાનાંતર, તમારું જે લોલક છે એ મૂળ પોઝિશનથી ખસીને થોડુંક આ બાજુ આવે છે, પરંતુ આપણે અંતર અને સમય તરીકે લેતા નથી. છે તો સ્થાનાંતર જ, પરંતુ આપણે એને સમયની સાપેક્ષે કેટલો કોણ ખસે છે, બરાબર છે, થીટાના સ્વરૂપમાં આપણે સ્થાનાંતરને લઈએ છીએ. ત્યાર પછી આપણે જોયું સ્પ્રિંગનું ઉદાહરણ, બરાબર છે. કોઈપણ સ્પ્રિંગ છે, દિવાલથી પોતાનું સ્થાન કેટલું ખસે છે? તો દિવાલનું, દિવાલથી અંતર, સંદર્ભ બિંદુ કઈ છે આમાં? દિવાલનું છે, એનું કેટલું અંતર ખસે છે? એની સાપેક્ષે આપણે એનું સ્થાનાંતર ગણેલું છે. ત્યાર પછી આપણે ચોથી વાત કરી, એ કોની કરી છે? તો કેપેસિટરની. અને આ કેપેસિટરમાં શું હોય છે? તો બદલાતા જતા વોલ્ટેજને આપણે સમયની સાપેક્ષે સ્થાનાંતર તરીકે લઈએ છીએ. અને ત્યાર પછી આપણે વાત કરી 5મા નંબર પર, વિદ્યુત ચુંબકીય તરંગ, જેને આપણે ઇંગ્લિશમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ કહીએ છીએ, એમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સમયની સાપેક્ષે કઈ રીતે બદલાય છે એને આપણે સ્થાનાંતર ચલ તરીકે લઈએ છીએ. ઓકે, ડન છે. તો આમ સ્થાનાંતર એક જ કોન્સેપ્ટ છે કે કોઈપણ નિયત બિંદુથી નિશ્ચિત સમયમાં પદાર્થ પોતાનું સ્થાન બદલે છે, તો એને આપણે નિયત બિંદુથી સ્થાનાંતર તરીકે લખી શકાય, બરાબર છે. તો પરંતુ આટલા ફોર્મની અંદર આપણે સ્થાનાંતરને લઈ શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? તો આપણી આ એક થિયરી પૂરી થાય છે. અહીંયા બીજો આપણો જે પ્રશ્ન છે એ કયો છે? તો એ છે આવર્તીય વિધેય. તો આવર્તીય વિધેય માટે સૌ પ્રથમ તો આવર્તકાળ શું છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. મિત્રો, આવર્તકાળ કોને કહેવાય? તો દોલનને પૂર્ણ કરવા માટે, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આપણે આવર્તકાળ કહીએ છીએ. એનો મતલબ, એક દોલન પૂર્ણ થાય એટલે તમારો જે પદાર્થ છે એ મૂળ જગ્યા ઉપર પાછો આવી જવો જોઈએ. આપણે વાત કરીએ આની ડિટેલમાં, તો જુઓ આવર્તીય વિધિ છે, શું કહું છું અહીંયા, આવર્તીય વિધેય. તો વિધેય એટલે શું? તો વિધેયને આપણે ઇંગ્લિશમાં ફંક્શન કહીએ છીએ. તો એવું વિધેય, શું કહીએ આપણે અહીંયા, એવું વિધેય કે જે નિશ્ચિત સમયગાળામાં અથવા તો આવર્તકાળ જેટલા સમયમાં, શું કહેવાય એને, નિશ્ચિત સમયમાં પોતાનું શું કરે છે? પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે છે. નિશ્ચિત સમયમાં પોતાના મૂલ્યનું પુનરાવર્તન કરે, તો તેને શું કહેવામાં આવે છે મિત્રો? આવર્તીય વિધેય તરીકે ઓળખવામાં આવે છે. આપણી વાત કરી કે આવર્તીય વિધેયને આપણે કહીએ છીએ ફંક્શનને આપણે સ્મોલ એફ વડે દર્શાવી શકીએ છીએ. ધારો કે મારી પાસે એક એફ ઓફ ટી નામનું ફંક્શન છે. આને શું કહેવાશે? તમારું ફંક્શન જેમ સમય બદલાશે એમ વિધેય બદલાશે. એફ ઓફ ટી એવું વંચાશે આને, શું કહેવાય આને, જેમ સમય બદલાશે એમ તમારું વિધેય બદલાશે. તો એની ધારો કે હું વેલ્યુ લઉં છું એ કોસ ઓમેગા ટી. શું લઉં છું અહીંયા? એ કોસ ઓમેગા ટી. તો કોસાઇન અને સાઇન, એક બેઝિક તમને વાત કરી દઉં અહીંયા કે મિત્રો, કોસાઇન અને સાઇન એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? આપણે સામાન્ય રીતે બે પ્રકારના ગ્રાફ આપણે જોયા છે. એક આ ગ્રાફ છે. તો આમાં તમે જોશો તો આમ એક ગ્રાફ આવે છે, અને એક ગ્રાફ કેવો આવે છે? ઉદ્ગમ બિંદુથી શરૂ થતો ગ્રાફ આવે છે. ખ્યાલ છે? તો આમાંથી અહીંયા ધારો કે 1 છે, અહીંયા 0 છે, અહીંયા પણ 1 છે, અહીંયા કેટલા છે? 0 છે. તો આમાં સાઇનનો ગ્રાફ કયો છે અને કોસનો ગ્રાફ કયો છે આપણને ધારો કે એવું પૂછવામાં આવે તો યાદ રાખવાનું છે કે સાઇન 0
કેટલા થાય? ઝીરો થાય. તો આ બંને ગ્રાફમાંથી ઝીરોમાંથી કોની શરૂઆત થાય છે? તો તમે જોશો આ ગ્રાફ છે ઝીરો શરૂઆત થાય છે. થયો ઝીરો શરૂઆત. તો આ જે ગ્રાફ છે સાઇનનો ગ્રાફ છે. કોનો છે? આ સાઇનનો ગ્રાફ છે. પરંતુ કોસ ઝીરોની વાત કરો તો કોસ ઝીરો કેટલા થાય? કોસ ઝીરો વન થાય. એનો મતલબ આ જે ગ્રાફ છે એની શરૂઆત કઈ થાય છે? વનથી થાય છે. તો આ ગ્રાફ કયો હશે? આ ગ્રાફ હશે કોસનો ગ્રાફ હશે. કોનો હશે? કોસનો. તો આપણને ભલે બંને ગ્રાફની અંદર એક જ પ્રકારની ડિઝાઇન દેખાય છે, પરંતુ બંને ગ્રાફની વચ્ચે અંતર છે. સાઇનનો ગ્રાફ ઝીરોથી શરૂ થતો હશે, જ્યારે કોસનો જે ગ્રાફ છે વનથી શરૂ થાય છે. તો જ્યારે હું કોસ એ કોસ ઓમેગા ટી અથવા તો એ સાઇન ઓમેગા ટી આવું કંઈ પણ લખું ને, તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે કોસનો ગ્રાફ આ છે અને સાઇનનો ગ્રાફ આ છે. ડન છે? ચલો કઈ હતા આપણે આ જગ્યા પર હતા એફ ઓફ ટી. તો એ કોસ ઓમેગા ટી, આ ધારો કે આપણી પાસે સમયની સાપેક્ષે બદલાતું વિધેય હોય, તો આ ઓમેગા ટી શું છે? તો તમારી પાસે ઓમેગા ટી છે કળા છે. ઓકે, તો આ જ્યારે વિધેય છે એ આવર્તીય વિધેય ક્યારે બને? તો ટી જેટલા સમયમાં. આ ટી શું છે? આવર્તકાળ છે. ટી જેટલા સમયમાં જો પાછી ને પાછી આપણને આ વેલ્યુ મળતી હોય તો એ વિધેયને આપણે આવર્તીય વિધેય કહેવામાં આવે છે. એનો મતલબ કે આપણું જે વિધેય છે એ ટી સમય પછીની વાત કરું તો શરૂઆતમાં આપણું વિધેય એફ ઓફ ટી હતું, અને ધારો કે ટી આવર્તકાળ બાદની વાત કરું તો એને શું લખાય? ટી પ્લસ ટી. શું લખાય? ટી પ્લસ કેપિટલ ટી. આ બંનેનું મૂલ્ય કેવું હશે? સરખું હશે. કેમ? કે એફ ઓફ ટી હતું ત્યાર પછી એક આવર્તકાળ પૂરું કરીને, એટલે કે ટી જેટલા સમય બાદ એ પોતાની મૂળ વેલ્યુ પાછી મેળવે છે. એનો મતલબ બંનેની કિંમત કેવી હશે? બંનેની કિંમત સરખી હશે. તો આ થઈ ગયું તમારું આવર્તીય વિધેય, કે જે ટી સમયમાં, કયા સમયમાં? કેપિટલ ટી, એટલે કે આવર્તકાળ જેટલા સમયમાં પોતાની મૂળ વેલ્યુ પાછી મેળવે છે. ખ્યાલ આવી ગયો? ધારો કે તમને ખ્યાલ હશે કે તમારી પાસે કોઈ પણ વર્તુળ હશે, એ વર્તુળની અંદર આ ધારો કે વર્તુળ છે, બરાબર. વર્તુળની અંદર કુલ એંગલ કેટલો છે? તો 360 ડિગ્રી છે. એનો મતલબ કે આ જગ્યાએથી હું ચાલુ કરું છું ચાલવાનું, બરાબર. તો ચાલીને ધારો કે હું આમ આવું છું, પોતાની મૂળ પોઝિશન પાછી પ્રાપ્ત કરું છું, તો મેં કેટલો ખૂણો કાપ્યો હશે? તો મેં 360 જેટલો, કેટલો? 360 જેટલો એંગલ હું જ્યારે કાપું છું એ સમયે 360 ડિગ્રી એંગલ, એને આપણે શું લખી શકીએ છીએ? એને આપણે લખી શકીએ છીએ 2π રેડિયન. શું લખાય? 2π જેટલા રેડિયન એંગલ કાપું છું એ સમયે હું મારી પોતાની વેલ્યુ પાછી પ્રાપ્ત કરું છું. એટલે આ જે ઓમેગા ટી છે એને હું એક આવર્તકાળ પછીની વાત કરું તો એ ઓમેગા ટી કેટલું ફર્યું હશે? તો એ 2π જેટલું એ અંતર કાપશે. હવે 2π જેટલું અંતર કાપે છે તે માટે સમય કેટલો લાગે છે? તો એક દોલન પૂર્ણ કર્યું કહેવાય. એક દોલન માટે લાગતા સમયને આપણે આવર્તકાળ કહીએ છીએ. તો આ જે ટી છે એ કેટલો હશે? આવર્તકાળ જેટલો. એનો મતલબ આવું લખાશે આમાં ઓમેગા અને અહીંયા આવશે કેપિટલ ટી, બરાબર. શું લખાય? 2π. ધારો કે અહીંયા હું ટીને કરતાં બનાવું તો મને શું મળશે? તો ટીને કરતાં બનાવીએ આપણે તો આપણને મળશે ટી ઇઝ ઇક્વલ ટુ 2π/ω. આ તમારી પાસે એક સૂત્ર મળી ગયું કે આવર્તકાળ અને ઓમેગા આ બંને વચ્ચેનું રિલેશન શું છે? કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 2π/ω. ઓકે, તો ટી જેટલા સમય બાદ આ જે વિધેય છે પોતાની વેલ્યુ પાછી મેળવે છે, એને જ આપણે કહીએ છીએ એફ ઓફ ટી બરાબર એફ ઓફ ટી પ્લસ ટી આવર્તીય વિધેય. આગળ જે વાત કરવા જઈએ આપણે, તો આગળ વાત કરીએ તો શું છે આમાં? કે ધારો કે મારી પાસે એક આવર્તી વિધેય છે એફ ઓફ ટી. શું છે એ? છે ધારો કે એ સાઇન ઓમેગા ટી વત્તા બી કોસ ઓમેગા ટી. આ પ્રકારે મારી પાસે એક આવર્તી વિધેય છે. આ આવર્તી વિધેય કઈ રીતે કહી શકાય છે? તો ઓમેગા ટી સમયમાં પોતાનું જે વેલ્યુ છે પાછી મેળવે છે, અને અહીંયા એ તમને એક વસ્તુ કહેવાની રહી ગઈ છે. શું છે? અહીંયા હું એમ લખું છું. આ એ છે શું? તો આ જે વિધેય છે એનું કંપ વિસ્તાર છે. શું છે? આ કંપ વિસ્તાર.
મહત્તમ સ્થાનાંતરને આપણે મિત્રો કંપ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. અહીંયા બી કોસ ઓમેગા ટીમાં પણ બીને શું કહેવાય મિત્રો? કંપ વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે હું ધારી લઉં છું કે એ બરાબર શું છે, તો એ બરાબર ધારી લઈએ આપણે ડી કોસ ફાઈ, અને બી બરાબર ધારી લઈએ આપણે કે એ છે તમારી પાસે ડી સાઇન ફાઈ. તો આને હું ઇક્વેશન નંબર 1 આપી દઉં, આને હું ઇક્વેશન નંબર 2 આપી દઉં. અને ધારો કે આપણે ગણિતનો થોડોક ઉપયોગ કરી અને એ અને બી આ બંનેનો વર્ગ કરીને સરવાળો કરીએ તો શું મળશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર શું થશે? એની કિંમત મૂકી દો, ડી કોસ ફાઈ એનો શું થશે? વર્ગ થશે. તો તમને મળશે ડી સ્ક્વેર કોસ ફાઈનો સ્ક્વેર પ્લસ શું મળે અહીંયા? બી, બીનો સ્ક્વેર આ છે ને, બીનો સ્ક્વેર. તો એ થશે ડી સાઇન ફાઈ એનો હોલ સ્ક્વેર. છૂટું પાડો શું થાય? ડી સ્ક્વેર સાઇન ફાઈનો સ્ક્વેર. તો બંનેમાં તમે જોશો અહીંયા પણ ડી છે, અહીંયા પણ ડી છે, છે ને ડીનો વર્ગ. તો કોમન કાઢી લો તો શું મળશે? ડી સ્ક્વેર અંદર મળશે આપણને સાઇન સ્ક્વેર ફાઈ પ્લસ કોસ સ્ક્વેર ફાઈ. પણ આપણને ખબર છે કે સાઇન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર શું કિંમત મળે એની? તો આની કિંમત થશે મિત્રો 1. તો આપણને શું મળ્યું? આપણને મળ્યું ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આના ઉપરથી જો ડીની વેલ્યુ આપણે ફાઇન્ડ કરીએ તો ડી બરાબર શું મળશે? અંડર રૂટમાં શું મળશે? ડી બરાબર, ડી બરાબર મળશે અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. શું થશે? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું તમારી પાસે ડીની વેલ્યુ. હવે જો 1 અને 2 એમાંથી હું જો ઇક્વેશન નંબર 2 ભાગ્યા ઇક્વેશન નંબર 1 એવું કરું તો શું મળશે મને? તો બી ઇક્વેશન 2 ભાગ્યા ઇક્વેશન 1 કરો તો શું મળશે તમને અહીંયા? તો સાઇન ડી સાઇન ફાઈ, ડી સાઇન ફાઈ અપોન ડી કોસ ફાઈ બરાબર શું મળશે અહીંયા? બી અપોન એ. તો ડી ડી તો ગયા, સાઇન ફાઈ ભાગે કોસ ફાઈ શું મળશે આપણને? ટેન ફાઈ મળશે. અને ટેન ફાઈ બરાબર શું થયા? બી અપોન એ. તેના ઉપરથી આપણે ફાઈ લખી શકીએ ટેન ઇન્વર્સ બી બાય એ. તો આ થઈ ગયું તમારું કળા. તો આ જે ઇક્વેશન છે આવર્તીય વિધેય એમાં આપણે જોયું કે એફ ઓફ ટી બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી છે. તો એમાં એ અને બી આ બંને કંપ વિસ્તાર છે. આનું જો કળા ગણીએ આપણે કે કળા એટલે શું છે? એંગલ જેટલું એંગલ કાપે છે એની વાત કરવા જઈએ તો એંગલવાળો જે કળા છે એ તમને મળશે ટેન ઇન્વર્સ બી અપોન એ. એટલે કે કંપ વિસ્તારોનો ગુણોત્તર લેવાનો, એનું કરી દેવાનું ટેન ઇન્વર્સ, તો આપણને મળશે કળા. તો આ થઈ ગયું આપણું આવર્તીય વિધેય. તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝી પ્રશ્ન છે, થોડાક ગણિતનો ઉપયોગ થાય છે આમાં. આપણને એટલું વસ્તુ ખ્યાલ હશે તો કોઈ પણ તકલીફ પડશે નહીં. ખાલી યાદ રાખવાનું છે આપણે કે શું યાદ રાખવાનું કે આવર્તીય વિધેય શું છે? તો 2π જેટલા સમયમાં અથવા તો આવર્તકાળ જેટલા સમયમાં પોતાની કિંમત પાછી મેળવે છે. એટલે બંને કેવું હશે? સરખી કિંમત ધરાવતું હશે. આ થઈ ગયું તમારું આવર્તીય વિધેય. તો મિત્રો આ જ રીતે આપણે તમામે તમામ ટૉપિક આ ચેપ્ટરના લેવાના છીએ. આગળ આપણે તમામ બાબતો જે ધોરણ 11ની અંદર અને ધોરણ 12માં તમે આવશો ત્યારે પણ આ રીતે આપણે ચાલુ રહેવાના છીએ. તો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો હાલ જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને દરરોજ તમે આ વિડીયો જુઓ અને તમારા તમામ મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો. ધન્યવાદ.